ગુજરાત નમસ્તે દર્શક મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યની વંદે ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મારું નામ છે ડૉક્ટર હેમા મહેતા હું નેચરોપેથ ડાયટિશિયન અને પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ છું આજનો આપણો વિષય છે પોષક તત્વ ચરબી આજે આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે હાજર છે ડૉક્ટર રાજેશ મહેતા જેઓ જીએમઆરએસ સોલા મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં વડા અને પ્રોફેસર છે જેઓ આપણને વિષયમાં આગળ લઈ જશે હવે આપણે જ્યારે પોષક તત્વોની વાત કરીએ ત્યારે આપણે પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ છે આયન છે આવી ઘણી બધી વાતો કરી પણ એક અગત્યનું પોષક તત્વ છે ચરબી અને ચરબી શબ્દ જ્યારે આપણે વાપરીએ ત્યારે નથી કહેતા સાલન બહુ ચરબી ચડી ગઈ છે એટલે એ મગજની ચરબી કે ખોરાકની ચરબી એટલે ચરબી શબ્દ જ એવો છે ને કે આમ સાંભળતા વેંત આપણે મોંમાં પાણી છૂટે એમ કે હવે માની લઈએ કે તેલ કે ઘી ખોરાકમાં હોય જ નહીં તો ભલભલાને એમ થાય કે આમાં ખાવું જ નથી અને તેલના રગેડા હોય તો કે હા હા રસોઈ તો બહુ સારી એમ કે તો દરેક વસ્તુમાં છે ને પ્રમાણનું નક્કી હોવું જોઈએ કે કેટલું પ્રમાણ કેટલું નહીં વગેરે વગેરે એટલે અત્યારે તમે કોઈ પણ લગ્નગાળો રિસેપ્શન જોવા જાઓ આમ તેલ જ તરતું હોય તમે આમ કેમ તેલ ખાઓ કે શું કરો ખબર ન પડે એમ કે એટલે દરેક વસ્તુની અમુક ચોક્કસ માત્રા જરૂરી છે અને કેટલાક તો એટલા ભડકેલા હોય ને કે તેલ જોતા હોય કે મારે નથી ખાવું ઘી તો કે ખવાય જ નહીં એમ કે રોટલી તો કોરી જ ખાય હવે આ બંને બાજુની જે છે એક બાજુ અતિશયોગથી અને બીજી બાજુ બિલકુલ લેવું નહીં એના કરતાં બુદ્ધ ભગવાનનો વટલો માર્ગ જે છે ને એ બહુ સારો એટલે ફેટ એટલે શું કાર્બોહાઈડ્રેટ જે શબ્દમાં આપણે ડિટેલમાં જોયું એ પ્રમાણે કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લેસરાઈડ ચરબી ફેટ ઘી તેલ આ બધી એટલી બધી માન્યતાઓ છે કે સાયન્સ પણ પલટી માર્યા કરે છે ઘડીક આમ છે ને ઘડીક તેમ એમ કહેશે એટલે આપણે બધાને સારાંશ રૂપે આપણે થોડુંક ઘણું જે આપણે ફેટ વિશે જે જાણીએ કે જેથી કરીને આપણને ભવિષ્યમાં રોગો ઓછામાં ઓછા થાય હવે જ્યારે ચરબીની વાત કરવામાં આવે ત્યારે બે પ્રકારની ચરબીની વાત હોય છે એક સંતૃપ્ત અને બીજી અસંતૃપ્ત એટલે સેચ્યુએટેડ ફેટ અને અનસેચ્યુએટેડ ફેટ બે પ્રકારનું હોય છે અને જ્યારે કોલેસ્ટ્રોલ એટલે એક પ્રકારની ચરબીનું જ રૂપ છે જે આપણા લોહીમાં હોય છે એ તમે કેટલી સંતૃપ્ત ચરબી લો છો કેટલી અસંતૃપ્ત ચરબી લો છો એના આધારે નક્કી થતું હોય છે અને આ બંને પ્રકારની ચરબી જે છે એ ખોરાકમાં તો હોય જ છે પણ એનું કોનું પ્રમાણ વધુ લો છો ઓછું લો છો એના આધારે તમારામાં શરીરમાં કોલેસ્ટ્રોલનું કેટલું પ્રમાણ હશે તે નક્કી થશે એ ઉપરાંત લિવર એટલે કે યકૃત પણ ખૂબ જ અગત્યનો ભાગ આના માટે ભજવે છે હવે ઘણી વખત લોકો એવું કરે છે કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અસંતૃપ્ત ચરબી જરૂરી છે વાત સાચી છે પણ પછી એના કારણે થઈને પછી સંતૃપ્ત ચરબી એટલે કે ઘીની અંદર સંતૃપ્ત ચરબી હોય છે કોપરેલની અંદર સંતૃપ્ત ચરબી હોય છે એ બંને લેવાનું બિલકુલ બંધ કરી દે તો પણ તકલીફ થાય કારણ કે અમુક માત્રામાં આપણે સંતૃપ્ત અને અમુક માત્રામાં અસંતૃપ્ત ચરબીની જરૂર પડે છે જેમ આપણે જોયું કે કાર્બોહાઈડ્રેટની અંદર જુદા જુદા ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એમાંથી બન્યું છે પ્રોટીન જેમ અમીનો એસિડ્સમાંથી બન્યું છે એમ આપણી જે ચરબી જે છે એ ફેટી એસિડ્સમાંથી બને છે એને જુદા જુદા ફેટી એસિડ્સ જે છે એ ભેગા થઈને આ ચરબી બનાવે છે હવે મોનો અનસેચ્યુએટેડ એટલે કે એક જ વખત એકકીય અસંતૃપ્ત ચરબી અને પોલી અનસેચ્યુએટેડ ફેટી એસિડ્સ એટલે બહુકીય અસંતૃપ્ત ચરબી આ જે બધી પ્ર ચરબી જે છે એ દરેકનું પ્રમાણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં લેવું જોઈએ તો આપણે જોઈશું કે આ પ્રમાણ જાળવા માટે કયા પ્રકારનું કેટલું તેલ લેવું જોઈએ એમાં એક શબ્દ જે છે એ ટ્રાન્સ ચરબી ટ્રાન્સફેટ શબ્દ એ વારંવાર વપરાય છે અને ટ્રાન્સફેટમાં ખરેખર તો જ્યારે તળવાની વસ્તુઓ આવે છે ત્યારે લોકો પૂરી તળે ભજીયા તળે ત્યારે શું કરતા હોય છે એની વાત આપણે થોડીક સાંભળી લઈએ એટલે તેલમાં તો મને લાગે છે ત્યાં સુધી તલનું તેલ જ ઉત્તમ છે અને બીજું તળવાની વાતમાં એવું છે કે એકનું એક તેલ વારે 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 એમાં જ તળ્યા કરે અને એ વારે વારે જે ગરમ થાય છે ને ત્યારે એમાં ટ્રાન્સફેટ ઉત્પન્ન થાય છે અને એ બહુ જ નુકસાનકારક હોય છે હવે ઘી ખાવાની વાત આપણે જ્યારે સાંભળીએ ત્યારે ઘણા બધાને ઘી ભાવતું જ નથી ખાસ ઘણા નાના બાળકોને નથી ભાવતું તો એને કેવી રીતે ઘી ખવડાવવું એના માટે આ બહુ જ જરૂરી છે કે આપણે ગરમ ગરમ ભાત હોય ગરમ ખીચડી હોય એમાં ઘી નાખીને એને ફાઇન ફીણી નાખવાનું એટલે જરાય એને ઘીનો સ્વાદ આવશે ખબર પડશે કે ઘી જેવું કંઈક છે પણ એની સાથે આ સહેજ મીઠું ને મરી એક્સ્ટ્રા નાખી દઈએ ને તો બહુ ટેસ્ટી લાગશે અને બાળક ઘી ખાશેને આજે ઇમલ્સિફિકેશન થશે ને ઘીનું એના લીધે ઘી પચવામાં એકદમ હલકું થઈ જશે એટલે ઘી અને તેલ બંનેને સમતોલ રાખીને આપણે જો ખાઈએ તો આપણા શરીરમાં નુકસાન કરવાના બદલે ફાયદો જ ફાયદો થાય હવે આપણે કેલરીની વાત કરીએ તો સામાન્ય રીતે એમ કે પુખ્ત વયની વ્યક્તિ હોય એને બેથી અઢી હજાર કેલરી જોઈએ અને બહુ જ વધારે મજૂરી કરતા હોય તો સાડા ત્રણ હજાર ત્રણ હજાર ચાર હજાર એટલી કેલરી પણ જોઈએ પણ આ જે કેલરી જે જોઈએ એનો દસ ટકા ભાગ જે છે એ અસંતૃપ્ત ચરબી એટલે કે પોલી અઅન્સ્યુટેડ ફેટી એસિડમાંથી આવો જોઈએ હવે કેટલી કેલરી મળે છે એમ આપણે કોકને પૂછીએ છીએ કે ભાઈ ઘીમાંથી વધારે કેલરી મળે કે તેલમાંથી વધારે કેલરી મળે ત્યારે ભલભલા જે ભણેલા હોય ને એ લોકોએ આંટા મારે છે એકચ્યુલી તો તેલમાં અને ઘીમાં કેલરી તો સરખા પ્રમાણમાં જ મળે છે ફેર એ છે કે ઘી જે છે એની અંદર જે ફેટ જે છે એ સંતૃપ્ત ચરબી છે અને તેલ જે છે એમાં અસંતૃપ્ત ચરબી વધારે છે એમાં ખાસ કરીને જે ડાલડા ઘી જે છે ઘીમાં એવું કહેવાય છે કે ડાલડા ઘી છે એ તો ભરપૂર ટ્રાન્સફેક્ટી ભરપૂર છે ડાલડા ઘી જે છે એ તો બિલકુલ ખાવાની વસ્તુ જ નથી એટલે કે વનસ્પતિ ઘી ડાલડા શબ્દ ન વાપરા વનસ્પતિ ઘી જે છે એ કે વનસ્પતિ તેલમાંથી જે ઘીમાં બનાવ્યું હોય છે એ ઘી જે છે એ બિલકુલ ખાવા યોગ્ય નથી અચ્છા હવે જે બાકીનું ચોખ્ખા ઘીની વાત કરીએ ત્યારે સર્વશ્રેષ્ઠ વલોણામાંથી બનાવેલું દેશી ગાયનું જો દૂધ હોય એમાં વલોણામાંથી જો આપણે બનાવીએ ઘી તો એ ઘી લગભગ નુકસાન કરતું નથી બલકે રોજ જે પુખ્ત વયની વ્યક્તિ દસથી પંદર ગ્રામ એ જો ઘી ખાય તો સારું જ છે અને કદાચ હાર્ટ એટેક કે એવા કંઈ રોગ આવેલા હોય તો પણ પાંચથી દસ ગ્રામ ઘી તો ખાઈ શકાય છે અને ઘી જે છે એની પ્રોટેક્ટિવ એક્શન હવે સાબિત થઈ ચૂકી છે એટલે પહેલાંના જમાનામાં લોકો ઘી ખાવાનું બંધ કરી દેતા તે હવે જરાય યોગ્ય નથી અને ખાસ કરીને રોટલી ઉપર ઘી ચોપડતા નથી ઘણા લોકો કે વજન ઘટાડવું છે પણ ભાઈ બે પાંચ ગ્રામ ઘી ખાઈશ તો એમાં કંઈ ફેર નથી પડવાનો એક ગ્રામ જો ઘી કે તેલ લેવામાં આવે તો નવ કેલરી મળે છે અને એક ગ્રામ ખાંડ અથવા ગોળ અથવા પ્રોટીન એ જો એક ગ્રામ લેવામાં આવે તો એમાંથી લગભગ ચાર પ્રોટી ચાર કેલરી આપણને મળે છે તો કહેવાનો અર્થ એ કે તમે સો ગ્રામ અનાજ ખાઓ સો ગ્રામ કઠોળ ખાઓ તો તમને સાડા ત્રણસો કેલરી મળે અને સો ગ્રામ જો તમે ખાંડ કે ગોળ ખાઈ જાઓ તો લગભગ ત્રણસો નેવુંથી ચારસો કેલરી મળે જ્યારે સો ગ્રામ તેલ કે સો ગ્રામ ઘી લેશો તો નવસો કેલરી મળશે એટલે કેલરી જો વધારવી હોય તો તમને જે કહ્યું એ પ્રમાણે ઘી કે તેલ ખીચડીમાં તમે ચોળી લેશો તો તમને કેલરી વધુ મળશે અને જો એનું પ્રમાણ ચરબીનું પ્રમાણ ખોરાકમાં ઓછું રહેશો તો તમને કેલરી ઓછી મળશે આ રીતે આપણે કેલરીને એડજસ્ટ કરવા માટે પણ તેલ વપરાય છે ખાસ કરીને માલન્યુટ્રિશન એટલે કે આપણા ગુજરાતમાં આપણા દેશમાં માલન્યુટ્રિશન પ્રમાણ બાળકોમાં ઘણું એવું છે એટલે જેનું વજન વધારવું હોય તો આ એનર્જી ડેન્સ એટલે એકદમ ભરોભાર કેલરી ભરેલી હોય એવું ખોરાક આપવા માટે થઈને ક્યારેક આપણે મહેસૂબ જેવી વસ્તુ કે જેમાં ઘીનું પ્રમાણ સારું એવું છે એ પણ બાળકને ક્યારેક આપી શકાય બાકી ઘી છે દાળ છે એ બધાની અંદર આપણે તેલ ખાસ તો દાળમાં આપણે નાખતા હોય છે શાકમાં તેલ નાખતા હોય છે એ જો પૂરતા પ્રમાણમાં નાખીએ તો બાગનું વજન વધી શકે છે અને બહુ જે જાડિયાઓ હોય એ લોકોને બાફેલું પહેલાં શાકભાજી બાફી નાખવાની પછી ઉપરથી એમ કે થોડુંક તેલ તમે નાખી શકો છો પાંચ ગ્રામ દસ ગ્રામ તો એ લોકોનું વજન ઓછું થઈ શકે છે એટલે મારો પ્રશ્ન એ છે સાહેબ કે આ તેલની તમે વાત કરી તો કયું તેલ ઉત્તમ અત્યારે બધા બહુ કપાસિયા તેલ ને સૂર્યમુખીનું તેલ ને બધા જે ચાલે છે એટલે એ તેલમાં આપણે આ સ્લાઇડમાં જોશું તો આ જે સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે સૂર્યમુખીનું તેલ કોઈ મકાઈનું તેલ એવું બધું વિચારે છે પણ એના માટે થઈને ખરેખર તો પહેલાં કોલેસ્ટ્રોલ શું છે એની વાત આપણે સમજી લઈએ અને પછી તેલની વાત પર પાછા આવીએ કોલેસ્ટ્રોલ એ આપણા શરીરની અંદર એક પ્રકારની ચરબી જેવો પદાર્થ જ છે કે જે દરેકે દરેક કોષની દીવાલની રચનામાં ઉપયોગી છે પછી ઇસ્ટ્રોજન છે પ્રોજેસ્ટ્રોન છે ટેસ્ટોસ્ટ્રોન છે એવા અંતસ્ત્રાઓ માટે પણ ઉપયોગી છે વધતાં યકૃતની અંદર પાચનની અંદર વિટામિન ડી તમે ગમે એટલા સૂર્યના તડકામાં રો પણ તમારા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં ચરબી જ ના હોય તો વિટામિન ડી કેવી રીતે બનવાનું છે વળી વિટામિન એ અને વિટામિન ડી બંને ચરબીમાં દ્રાવ્ય પદાર્થો છે અને ચરબી તમે બિલકુલ લો જ નહીં તો વિટામિન એ અને ડી મળવાની શક્યતા પણ બહુ ઘટી જાય છે એટલે તમને હવે હું ચોક્કસ કહી શકું કે કયું તેલ સારું એની અંદર કે થોડાક પ્રમાણમાં દસથી પંદર ગ્રામ જેટલું ઘી આપણા શરીરમાં જવું જ જોઈએ હવે જ્યારે તેલની વાત છે ત્યારે તીલ ઉપરથી શબ્દ તેલ આવ્યો એટલે તલનું તેલ એ સર્વોત્તમ તેલ છે પણ એ થોડુંક પ્રકૃતિમાં ગરમ છે એટલે ઉનાળાની ઋતુમાં કે ચોમાસાની ઋતુમાં સિંગ તેલ વધારે સારું કહેવાય અને શિયાળાની ઋતુમાં તલનું તેલ વધારે સારું કહેવાય બીજું કે આપણા અથાણા જે છે એ બારે માસ આપણે ખાતા હોઈએ છીએ એ સરસવના તેલમાંથી બને છે જ્યારે તમે ચાર ગ્રામ કે પાંચ ગ્રામ તમે એટલે અડધી પોણી ચમચી અથાણું ખાતા હો છો ત્યારે માંડ અડધો ગ્રામ સરસવનું તેલ તમારા શરીરમાં જાય છે એમ કે એટલે સરસવનું તેલ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સૌથી ઉપયોગી કહી શકાય પણ અતિ ગરમ છે એટલે એની માત્રા આપણે ઓછી લેવાની હોય છે અને બીજા તેલ કેટલાક તેલ કહે છે કે ચોખાની કુસ્કીમાંથી કાઢેલું ચોખામાંથી તેલ કાઢેલું છે કપાસિયાનું છે મકાઈનું તેલ છે આવા બધા ઘણા બધા પ્રકારના તેલ છે પણ આપણા દેશ માટે આપણે કહી શકીએ કે કપાસ્યા એ ઢોરોને ખાવાની વસ્તુ છે એમાંથી તેલ કાઢીને પબ્લિકને ખવડાવવાની વસ્તુ જ નથી અને પંદરથી વીસ ફેમિલી અથવા તો ત્રીસ ફેમિલીએ ભેગા થઈને ગાણીએ જઈને પોતાનું જો તેલ કઢાઈ નાખે અને જે ખોળ વધે છે એનો ભૂકો કરીને પ્રોટીન તરીકે ઉપયોગ કરવામાં આવે તો મને લાગે છે ઘેર ઘેર સ્વાસ્થ્ય લેવાનું બહુ સહેલું બની જાય છે વળી આજકાલ તો એવું સંભળાય છે કે જે તળવા માટે જે તેલ વપરાય જાય છે એ ખરેખર ઘણી વખત તેલ હોતું જ નથી એટલે કે ખાદ્ય તેલ નથી હોતું એ બીજા જ પ્રકારના જે ઓઇલ હોય જુદા જુદા પ્રકારના એ તેલનો ઉપયોગ કરીને ભજન બધું તળવામાં આવે છે એટલે આ સંદર્ભમાં જોતા તેલ જે છે એ અત્યંત અગત્યની વસ્તુ જે છે એટલે જે વારે વારે તળવાની વસ્તુ જે છે એનાથી તો ટ્રાન્સપેટ ઉત્પન્ન થાય જ છે પણ કેટલાક તેલ જ સીધા ખરાબ આવે જેમ કે તમને આપણે વનસ્પતિ ઘીની વાત કરી કે એના અથવા તો ઘણી વખત પ્રાણી ચરબી જે છે એનો સીધો તેલમાં ઉપયોગ કરવામાં આવે છે એનાથી પણ ભયંકર નુકસાનો થઈ શકે છે એટલે છતાંય તેલ અત્યંત જરૂરી છે તેલ બિલકુલ ખાવા બંધ ના કરાય અને કેટલીક તળેલી વસ્તુઓ બાળકોને ખૂબ ભાવતી હોય છે અને હેલ્ધી તળેલા નાસ્તા જેને કહી શકીએ એવા થોડાક જે આપણે તળીને કરવામાં આવે છે પણ છતાંય સ્વાસ્થ્યપ્રદ છે એવા નાસ્તાની આપણે થોડીક વાત સાંભળીએ એટલે તળીને કરવાના નાસ્તામાં બાળકોને સેવ ગાંઠિયા પૂરી શક્કરપારા આ બધું બહુ જ ભાવતું હોય છે પછી ચકરી એટલે ચોખાના લોટમાંથી જ થોડુંક એને મોણ નાખીને બનાવવામાં આવે માખણનું કે મલાઈનું મોણ નાખીને બહુ સરસ ચક્રી થાય અને બાળકોને ખૂબ ભાવે એટલે તળેલા નાસ્તામાં તો આ જે હું બોલી ગઈ ને કે શક્કરપારા ને એ બધું એ ઘઉંના લોટમાંથી જ કરવાનું હોય છે આમાં ક્યાંય મેંદો કે આપણે કોઈ બીજી ભેળસેળવાળી વસ્તુઓ વાપરવાની જ નથી હવે ઘણી ફેશન એવી હાલી છે કે લોકો ઘઉં ભરતા જ નથી તૈયાર લોટ જ લઈ આવવાનો ઘઉંનો અને આવ્યા બધા નાસ્તા બનાવવા માટે તો ખાસ એ લોકો મેંદાનો જ ઉપયોગ કરતા હોય છે એટલે ઘરે જફા જ નહીં અને બહુ ઓછા પરિવારો હવે આ બનાવે છે તૈયાર નાસ્તા આવી ગયા છે હવે પાંચ રૂપિયાનું સેવમરાનું પેકેટ આવે પાંચ રૂપિયાનું દસ રૂપિયાનું તો એ બધાને બહુ સરળ પડી ગયું છે પણ એમાં કયા તેલમાં તળેલા છે એ તમને ખ્યાલ છે ઉપરાંત ચણાના લોટમાં ચણાની દાળમાં લાંગની દાળનો પણ લોકો ભેળસેળ કરીને ઉપયોગ કરતા હોય છે એટલે ચણાના લોટમાં તમને કોઈ દિવસ ખબર ના પડે કે લાંગની દાળ પણ ભેગી દળીને નાખેલી છે એટલે બને ત્યાં સુધી આપણે જાતે ઘરમાં લાવીને ચણાની દાળને દળીને જે કરીએ તો એ વધારે સારું છે અને મીઠાઈઓમાં ગળ્યામાં જોઈએ તો ઘી ગરમ કરીને એમાં તમે સુખડી બનાવો સુખડી સાવ સહેલી છે ઘીમાં લોટ ઘઉંનો શેકી નાખવાનો અને સરસ ગુલાબી રંગનો શેકાઈ જાય એટલે એને ગેસ પરથી ઉતારીને એમાં ગોળ નાખી દેવાનો અને પછી બધું સરસ હલાવીને પાથરી દો ફર્સ્ટ ક્લાસ સુખડી થઈ જશે ને બાળકોના માટે બહુ જ સારી છે વજન વધારવા માટે આ જે બાળકોનું કુપોષણ છે ને એ દૂર કરવા માટે રાબ સુખડી શીરો આ બધું બહુ જ જરૂરી છે અને એ સરકાર બહુ સરસ આપે છે પણ ખરા શીરા માટે હું ભૂલી ગઈ છું ને બાલભોગ એવું કંઈક નામ છે ગરમ પાણી રેડી દો ને સરસ મજાનો શીરો થઈ જાય તો આવી રીતે પૌષ્ટિક વસ્તુઓ આપીને આપણે બાળકોનું કુપોષણ ચોક્કસ ઓછું કરી શકીએ હવે આપણે જે કોલેસ્ટ્રોલની થોડીક વાત આગળ ચલાવીએ કારણ કે કોલેસ્ટ્રોલ એક એવો વિષય છે કે ચૌરે ચોટે બધા કહેશે કે મારું કોલેસ્ટ્રોલ થોડુંક વધી ગયું છે એટલે મેં કોલેસ્ટ્રોલની દવા લીધી છે એમ કે હવે આ જે આખા વિશ્વમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓનો બહુ જ ઉપયોગ થયો પછી કેટલાક લોકો કહે છે ના એ દવાઓ તો નુકસાન કરે છે એટલે કેટલાક ડાક્ટરો એમ કહે છે કે આ ન લેવી જોઈએ કેટલાક કહે છે લેવી જોઈએ તો કોલેસ્ટ્રોલ ખરેખર એક એવી વસ્તુ છે કે શરૂઆતમાં એવું કહેવાતું કે અઢીસો કોલેસ્ટ્રોલ હોય તો ચાલે પછી એવું આવ્યું કે સવા બસો જ કોલેસ્ટ્રોલ જોઈએ હવે લેટેસ્ટ માહિતી એવું કહે છે કે બસોથી કોલેસ્ટ્રોલ વધુ ના જોઈએ હવે જેવું કોલેસ્ટ્રોલનું લેવલ કરાવે વ્યક્તિ અને બસો વીસ આવ્યું એટલે તરત જ કે મારું કોલેસ્ટ્રોલ વધારે છે કોલેસ્ટ્રોલ વધારે છે એની ચિંતા ચાલુ થઈ ગઈ અને ચિંતા ચાલુ થઈ જાય એટલા માટે થઈને પછી એવા અંતસ્થાઓને બધું જર્યા કરે સ્ટ્રેસમાં સ્ટ્રેસમાં વધારે ખોરાક લેવાઈ જાય વધારે ખોરાક લેવાય વધારે કોલેસ્ટ્રોલ વધે એમ કરતાં કરતાં ચક્કર ચાલુ થઈ જાય એટલે કોલેસ્ટ્રોલ તમારો ત્રણસો હોય સાડા ત્રણસો હોય કોઈ પણ ચિંતા નહીં તમે એને ઘટાડવા માટે થઈને તમારા ખોરાકની અંદર ચરબીનું પ્રમાણ ધીમે 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 ઘટાડો કસરતનું પ્રમાણ વધારો પ્રાણાયામનું પ્રમાણ વધારો એ અને ખોરાકમાં નિયમિતતા લાવો આવું કરશો તો ચોક્કસ જ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ એની મિત્તે ધીમે 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 ઘટતું જ જશે પછી ના ઘટતું હોય તો પછી તમારે કોલેસ્ટ્રોલ માટેની દવા લેવી પડે બાકી જિંદગી આખી કોલેસ્ટ્રોલની દવા લેવી જ પડે એવું જરૂર નથી તમે ખોરાકમાં કંટ્રોલ રાખો એક્સરસાઇઝ કરો સ્ટ્રેસ ઓછો કરો તો ઓછી જરૂર પડે દવાની એટલી બધી જરૂર ન પણ પડે હવે આ કોલેસ્ટ્રોલ વિષે આપણે જે જોયું એ પ્રમાણે જો તમે કોલેસ્ટ્રોલ બહુ જ ઓછું કરી નાખો તો શું થાય કે દરેકે દરેક કોષ જે છે એને કોલેસ્ટ્રોલ તો એના દિવાલ માટે જરૂરી છે જ તમારી રોગપ્રતિકારક શક્તિ જ ઘટી જશે અથવા તો તમે કોલેસ્ટ્રોલ હજી ઓછું કરી નાખો છો તો જે અંતસ્ત્રાઓ જે જુદા દવા પ્રમાણે ઉત્પન્ન થવા જોઈએ એના માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે તો કેવી રીતે કરવાના એટલા માટે થઈને આપણે કોલેસ્ટ્રોલનું સમતોલિત પ્રમાણ રાખવું એ જરૂરી છે વળી બે શબ્દો બહુ વપરાય છે એચડીએલ અને એલડીએલ એચ એટલે હેલ્પ કરે તેવા હાઈ ડેન્સિટી લાયપોર પ્રોટીન એલ એટલે લો ડેન્સિટી લાયપોર પ્રોટીન જે આપણે નુકસાન પ્રમાણમાં વધુ પ્રમાણ વધી જાય તો નુકસાન કરે એમ કે એટલે એચડીએલ અને એલડીએલનું પ્રમાણ પણ બરાબર હોવું જોઈએ તો જો આપણે જે વાત કરીએ પ્રમાણે શાકભાજી છે ફળો છે પછી જુદા જુદા પ્રકારના તેલ છે એ પ્રમાણે આપણે ઉપયોગ જો કરીએ અને ખાસ કરીને હાલવા ચાલવાનું બરાબર રાખીએ કસરત બરાબર યોગ્ય પ્રમાણમાં કરીએ તો પછી આપણે એચડીએલનું પ્રમાણ એનાથી ચોક્કસ વધી શકે છે હવે આ વસ્તુ જાણવું જરૂરી છે કે આપણા શરીરમાં જેટલું કોલેસ્ટ્રોલ જરૂરી જે છે એમાંથી એંસી ટકા કોલેસ્ટ્રોલ જે છે એ યકૃત બનાવે છે અને બાકીનું આપણો ખોરાકમાંથી આવે છે એટલે કદાચ ખોરાકમાંથી કોઈ વખત કોલેસ્ટ્રોલ પણ ના પણ મળે તો યકૃતિ એ બનાવી લેશે એટલે અગત્યનું એ છે કે તમારી પાચનશક્તિ મજબૂત કરો ખાલી પોષણવાદ નહીં પણ પાચનવાદ બી જરૂરી છે કે તમે શરીરમાં શું નાખ્યું એની સાથે સાથે કેટલું પચાવી શકો છો કેવી રીતે પચાવી શકો છો કેટલા સમયમાં પચાવી શકો છો એ પણ જરૂરી છે એટલે ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક જે છે એને પચાવવા સમય વધુ જતો હોય છે એક નાનું ઉદાહરણ લઈએ કે કેટલીક વખત કમળો થયો હોય તો એ વ્યક્તિને ફેટ ફ્રી ડાયટ કે સજ્જે એમ કે તેલ ઘી નહીં લેવાના હવે આ વસ્તુ અઠવાડિયાથી વધુ કરવા જેવું નથી કારણ કે જો અઠવાડિયા પછી એને પૂરતા પ્રમાણે તેલ ઘી આપવાનું ધીમે ધીમે જો આપણે શરૂઆત ન કરીએ તો તેલથી પ્રોટેક્શન કેવી રીતે મળે કે તેલ છે એ કેલરીને પ્રોટીન કેલરી આપવામાં મદદરૂપ થાય છે તેલ છે અને એ જો કેલરી જો તેલ દ્વારા તમે નહીં આપો તો તમે લીધેલું પ્રોટીન જે છે એ કેલરીમાં વપરાઈ જશે તો સેલ્સને રીજનરેશન થવું હોય પુનર્વસન એટલે ફરી સેલને બનવું હોય લિવરના સેલને તો પ્રોટીન જોઈએ હવે આ પ્રોટીન કેલરીમાં વપરાઈ જાય તો એટલા માટે થઈને આપણે કહીએ છીએ કે દસેક ટકા કેલરી ચરબીમાંથી આવી જોઈએ એટલે બિલકુલ ચરબીથી હોવી જ ના જોઈએ ખોરાકમાં એવું ક્યારેય નહીં કરવાનું ઇવન ગમે એટલો જાડિયો હોય ડાયટિંગ ગમે એટલું કરતો હોય તો પણ એને થોડુંક તેલને થોડુંક ઘી આપવા જ જોઈએ અને એવી રીતે જો ડાયટિંગ કરશે તો અશક્તિ નહીં આવે ઇમ્યુનિટી પણ નહીં ઘટે અને એનું શરીર સારું રહેશે એટલા માટે તેને બિલકુલ ફેટ ફ્રી ડાયટ જે છે એ જરૂરી નથી સિવાય કે સ્પેશિયલ કન્ડિશનમાં સ્ટિયટોરિયા હોય ત્યારે ડૉક્ટર કે જુદી વસ્તુ છે હવે એક પ્રશ્ન છે સાહેબ આ પામ ઓઇલ કેવું આપણે પામ ઓઇલ હોય કે પામોલિન શબ્દ વાપરે છે આપણા દેશ માટે થઈને મેં કહ્યું એ પ્રમાણે તેલ ને તલનું તેલ એ જ બે તલ ઉત્તમમાં ઉત્તમ છે પછી એ ના હોય અને આદિવાસી આદિવાસી વિસ્તારમાં મહુડાનું તેલ કાઢીને વાપરતા હોય કારણ કે એ લોકો પ્રચલિત છે વર્ષોથી એ વાપરે છે તો પછી એમાં વાંધો નથી પણ બહારથી લાઈ લઈને આપણે જે તેલ વાપરવાની જે વાત જે છે એ તો યોગ્ય નથી જ અને મોટે ભાગે જો તેલ બગડતું હોય ને તો પાર્ટીના જુદા જુદા પ્રસંગોમાં અને હોટલોમાં જેટલું નાક નાક તેલ રેડ્યા કરે છે એમાંથી મોટો ભાગનું વાસણોને ચોંટીને નકામ ખાણમાં જ જાય છે અને જો તમારે વધે તેલ લીધે રાખો તો એ બી તમારે પાછળથી નીકળી જ જવાનું છે કે તમારા શરીરમાં જવાનું નથી એટલા માટે યોગ્ય માત્રામાં તેલ લેવાય ન ખાણ માફળું ખવાય ન તરબતર થયેલું ખવાય બરાબર હવે આની અંદર બીજો એક શબ્દ જે છે એ ટ્રાયગ્લિસરાઈડ શબ્દ પણ છે અને જે ટ્રાયગ્લિસરાયડ જે છે એ આપણા શરીરની અંદર ચરબીના વહન માટેનો એક ભાગ છે એ પણ એક પ્રકારની ચરબી છે એટલે એનું પ્રમાણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આ બે ઉપરથી ડાક્ટરો કહેતા હોય છે કે તમારામાં શરીરમાં કેટલું ચરબીનું પ્રમાણ છે સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિએ સાતથી દસ ટકા સંતૃપ્ત ચરબી દસથી પંદર ટકા એકકીય સંતૃપ્ત એટલે કે મોનો જે સેચ્યુરેટેડ અને બાકીની થોડીક સેચ્યુરેટેડ એટલે સેચ્યુરેટેડ બોલીઅનસેચ્યુએટેડ અને મોનોઅન અનસેચ્યુએડ આ ત્રણેય પ્રકારની જે ચરબી છે એનો ઉપયોગ થવો જોઈએ અને આપણું જે તલનું તેલ છે સિંગ તેલ છે આમાં સંતૃપ્ત ચરબી અસંતૃપ્ત ચરબી બંને પ્રકારની હોય ઘીની અંદર વધારે પડતી માત્ર સંતૃપ્ત ચરબી હોય વધારે પડતી એટલે આનો જો આપણે ટૂંકમાં જો કહીએ કે પાંચથી દસથી વધુ વધારે કામ કરો તો પંદર ગ્રામ સુધી ઘી ખાય અને તેલ જે છે એ પંદરથી વીસ ગ્રામ તેલ લે સામાન્ય વ્યક્તિ પછી જેમ જેમ વધારે મહેનત કરતો હોય તો પચાસ ગ્રામ સાહીઠ ગ્રામ સુધી તેલ લઈ શકે તો પછી મને લાગે છે કોઈ પ્રોબ્લેમ થાય નહીં હવે આજે ચરબીની આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે ઘણી વખત એમ થાય કે વજનમાં હલકું હોય અને લોકોને લાગે કે ભાઈ આ તો એકદમ હલકો ખોરાક છે લાઇટ ડાયટ કહેવાય એમ કે એટલે ખાસ કરીને ઓપરેશન પછી તમને નર્સબેન કહે કે ચાને બિસ્કુટ ખાજો એમાં વાંધો નહીં હવે આપણને એમ લાગે કે બિસ્કુટ તો વજનમાં કેટલા હલકા છે એટલે એમ કે આમ સાવ પચવામાં સહેલા જ હશે ને પણ એ બિસ્કીટની અંદર ભરપૂર જે છે એ વનસ્પતિ ઘી નાખવામાં આવે અને વનસ્પતિ ઘી એટલે તમને ખબર છે કે સંતૃપ્ત ઘી ટ્રાન્સફેટનો ઢગલો એ પછી તમે જ્યારે ખાવ છો ત્યારે તમને એ ચરબી નડે છે એનો મેંદો નડે છે એટલા માટે થઈને આટલી બધી ચરબી ન લેવાય પછી તમે આપણે વાત કરીએ કે વેફરની તો વેફર જે છે એ તળેલી વેફર છે એટલે વેફર એકદમ પડ એનું તમે જુઓ તો એકદમ પાતળું પડ છે હવે પાતળા પડની અંદર આજુબાજુ ઉપર નીચે બધે તેલનું લેયર આવી જાય તળવામાં એટલે એ પણ લાગે એકદમ હલકું પણ તેલનું પ્રમાણ અંદર ઘણું બધું વધારે હોય છે એટલે તળેલી વસ્તુ જે છે ને ધારો કે આપણે તમે જાડીપુરી તળી હોય અથવા થેપલા તળ્યા છે અથવા તો પરોઠા તળ્યા છે એમાં તેલનું લેયર ઓછું આવવાનું પ્રમાણમાં પણ એમાં બી ધ્યાન એ રાખવું પડે કે બળેલું તેલ હોય એનો જ તમે ઉપયોગ કરો કે ભાઈ ચાલો આપણે એમાંથી શાક બનાવી નાખીએ એમાંથી થેપલા બનાવી એમાંથી પરોઠા બને પણ એ તેલ આટલું બધું ઉકળેલું તેલ છે અને પછી તમે આમાં વાપરી રહ્યા છો તો પછી એ ટ્રાન્સફેટમાં જ બનવાનું છે એટલા માટે તમે જે સારું શુદ્ધને એમ કહેવાય તાજે તાજું તેલ જે છે એનો તમે થેપલા છે પરોઠા છે એમાં ઉપયોગ કરો તો વાંધો નથી બીજી એક વસ્તુ એવું કહી શકાય કે તમે મોણ જે નાખો છો એ મોણમાં જે તેલ તમે નાખો એ કેટલું જ એ પણ આધાર રાખે કેટલાક એમ કે અમે તો તળેલું નથી ખાતા અમે તો ખાલી ભાખરી જ કહીએ પણ એ ભાખરીની અંદર મોણ એટલું ભારો ભાર આવે મુઠ્ઠી મળતું મોણ અને એને કારણે એટલું બધું તેલ જતું હોય છે કે વાત ના પૂછો કેટલાક લોકો હું તેલ નથી ખાતો ખાલી પચાસ ગ્રામ કે સો ગ્રામ મગફળી જ ખાઉં છું પણ ભાઈ એ સો ગ્રામ મગફળી તો ખાય એમાં ચાલીસ ગ્રામ તેલ જતું રહેશે છે એનું શું એટલા માટે થઈને જે તમે કયો પદાર્થ ખાવ છો સીધું તેલ એટલે તેલ દ્રશ્ય તેલ ખાવ છો એના કરતાં અદ્રશ્ય તેલ બી હોઈ શકે તમે એક મુઠ્ઠી તલ ખાઈ જાઓ એક મુઠ્ઠી સિંગદાણા ખાઈ જાઓ તો એમાં પણ તેલનું પ્રમાણ ભારો ભાર હોય છે જ્યારે ખોરાક તમે લો છો ત્યારે તૈલી પદાર્થો કેટલા લેવા એ પણ અગત્યનું છે હવે ઘણી બધી કોમ્બિનેશન પણ અગત્યનું જોવામાં આવે છે સિંગદાણા એક એવો પદાર્થ છે કે તમે જો સો ગ્રામ સિંગદાણા ખાવ તો તમને છવ્વીસ ગ્રામ જેટલું પ્રોટીન મળે એટલે બહુ સારું એમ કે ભાઈ પ્રોટીન તો કેટલું બધું સારું પણ સિંગદાણા માટેથી તમે જે પ્રોટીન જે લો છો ત્યારે ફેટ પણ તમે અંદર લઈ રહ્યા છો એટલે સિંગદાણા મારી દ્રષ્ટિએ આમ જોઈએ કે દસથી પંદર ગ્રામ એનાથી વધારે આપણે એટ અ ટાઈમ ન લેવા જોઈએ સિવાય કે આપણે ભૂખ વધારે લાગી બીજું જમવાનું ના હોય તો જુદી વસ્તુ છે એટલે નિયમિત રીતે પચાસથી સો ગ્રામ ખારી સિંગ ખઈ જવાવાળા જે છે એના કોલેસ્ટ્રોલ વધવાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે એમ કે પછી આપણે ચાલવાની વાત કરીએ કે ઉપર પગથિયા જે છે ત્રણ માળ છે કે બે માળ છે તો લિફ્ટમાં તમે જશો ત્યારે કેલરી બળવાની નથી પણ જ્યારે પગથિયામાંથી તમે જશો તો કેલરી પ્રમાણમાં વધારે બળશે તો જ્યારે આવી રીતના કસરત વારંવાર થતી રહેશે ત્યારે તમારા શરીરમાં જે ચરબીનું પ્રમાણ છે એ બેલેન્સ રહેશે એટલે ધીમે 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 ચરબીનું પ્રમાણ ઘટતું હોય છે એટલા માટે થઈને આપણે આ કરતા હોય છે હવે શીરો આપણે જ્યારે ખાઈએ ત્યારે ઘણાને વજન વધતું નથી એક તો ગરમા ગરમ શીરો ખવડાવો એટલે કે સહન થાય એટલું પણ તાજે તાજો શીરો જ્યારે ખવડાવો છો ત્યારે અંદર આપણે એકદમ હળી મળી ગયા છે પાણીના મોલિક્યુલ અને ફેટના મોલિક્યુલ જ્યારે હળી મળી જાય ત્યારે આપણે એને ઇમરઝન કહીએ છીએ આ ઇમરઝનના રૂપમાં જ્યારે તમે શીરો ખાતા હોય છો ત્યારે અંદર માઇક્રોન બનાવવા સહેલા પડે માઇક્રોન એટલે ફેટનું જ્યારે એબ્સોપ્સન થાય છે ત્યારે નાના 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 કણોમાં વહેંચાઈ જાય છે અને નાના કણોમાં જ્યારે વહેંચાઈ જાય ત્યારે જ્યારે બાઇલ પિગમેન્ટને બાઇલ સોલ્ટને બધું જ્યારે લિવરમાંથી આવે છે ત્યારે એ ચરબીને કણોને પચાવવાનું બહુ જ સહેલું થઈ જાય છે એટલા માટે તેલ જે છે ડાયરેક્ટ ઉપરથી રેડેલું ખાઓ એના કરતાં બરાબર મિક્સ કરેલું જ્યારે તેલ ખાવ છો એ શેરામાં ખાઓ કે પછી તમે સુખડીમાં ખાઓ કે ખીચડીમાં ખાઓ કે પછી બીજા કોઈપણ સ્વરૂપે એટલે તેલના રગેડા જે છે એના કરતાં તેલ અંદર ઉતરેલું હોય એ તેલ જ્યારે શરીરમાં જાય ત્યારે વધારે ઇફેક્ટિવ હોય છે એટલા માટે થઈને ધારો કે તમે ભડકું છે ભડકું એક એવી આઇટમ છે કે વજન વધારી બી આપે ને વજન ઘટાડી બી આપે ભડકામાં તમારે જો પાણી તમે વધુ નાખો ને તેલ ઓછું નાખો તો એ વજન ઘટાડવામાં મદદ કરે અને જો પાણી ઓછું નાખો તેલ થોડું વધારે નાખો તો એ ભડકું એનું એ જ ભડકું જે છે એ વજન વધારવામાં મદદ કરે એટલે ખાલી આપણે એક છેલ્લે રીત જોઈ લઈએ તો જેથી તમારે ચરબી ઓછી વધતી કરવી હોય તો એકદમ સહેલો ઉપાય મળી જાય ભડકાની રીત બતાવી દેજો ભડકામાં એક વાડકી ઘઉં એક વાડકી ચોખા અને એક વાડકી મગ ત્રણેયને અલગ અલગ શેકી નાખવાના તેલ કે ઘી મૂકીના કોરા શેકી નાખવાના અને પછી એ સરસ મજાના શેકાઈ જાય એટલે ત્રણેને ભેગા કરીને લોટ દળી નાખવાનો એક વાડકી લોટ હોય તો ચારથી પાંચ વાડકી પાણી નાખી દેવાનું હળદરને મીઠું આદું મરચાં બધું એમાં નાખી દેવાનું કોથમીરે દાળખા કે એ બી ઝીણી સમારીને નાખી દેવાની થોડુંક ઘી મૂકી અંદર અજમો અને હિંગ નાખીને આ એનું મિશ્રણ રેડી દો અને પાંચ જ મિનિટમાં સરસ ખારા શીરા જેવું તૈયાર થઈ જશે એકદમ ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં શું તો અહીંયા આપણે આ એક છેલ્લું મુદ્દો જોઈ લઈએ કે વધારે પડતું તેલની જો જમાવટ થાય તો જે હૃદયની અંદર જે ધમની જે છે એની અંદર જે ગઠ્ઠા જામી જાય એટલે કે લોહી પૂરતું ધસી ના શકે એ જે વસ્તુ જે થાય છે એના માટે થઈને આપણે કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવું પડે અને જો મગજને લોહી ના મળે તો આપણને એમ લખવો થઈ શકે હૃદયના ના મળે તો હાર્ટ એટેક આવી શકે એવી રીતના દર્ પેન્ક્રિયાઝને ના મળ્યું તો ડાયાબિટીક થઈ શકે લીવરને ના મળે તો અપચાના રોગો થઈ શકે એવી રીતે જે નાની નાની ધમનીઓમાં જો લોહી વહે છે એની અંદર ચરબીના થર એટલે કે કોલેસ્ટ્રોલના થર જો જામી જાય તો આપણને ચોક્કસ જ તકલીફ થઈ શકે એટલે આપણે એમ કહી શકીએ કે સમતોલિત આહારની અંદર ચરબીનું પ્રમાણ પણ સમતોલિત હોવું જોઈએ